भरूचमां पत्नी अने सासरियाना मानसिक त्रासथी 53 वर्षीय पतिए वीडियो बनावीने 8मा माळेथी कूदी आपघात करी लीधो होवानी ચોંકાવનારી ઘટના સામે આવી છે। ભરૂચના જીબી મોદી પાર્ક નજીક આવેલી દેવદર્શન રેસિડેન્સીમાં પિતાએ લઈ આપેલા ફ્લેટમાં 53 વર્ષીય અશ્વિનભાઈ અંબાલાલ ચૌહાણ પત્ની આશાબેન અને બે દીકરાઓ સાથે રહેતા હતા। રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા અશ્વિનભાઈના 25 વર્ષના લગ્ન જીવનમાં છેલ્લા 3 વર્ષથી વિખવાદ ઉભો થયો હતો। પત્નીએ ચકલામાં ભાડે રહેતા મા બાપ હીરાલાલ અને અરુણાબેન સોદાગરને રહેવા તેઓનું મકાન આપેની જીત પકડી હતી। છેલ્લા 3 વર્ષથી પત્ની ઘરનો સામાન લઈ દીકરીને લઈને અમદાવાદ જતી રહી હતી। એકલવાયું જીવન જીવતા અશ્વિનભાઈને પિતાના ઘરને લઈ પત્ની સાસુ સસરાએ માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું। આખરે આજે બુધવારે સવારે 6 કલાકે અશ્વિનભાઈએ આખરી વિડીયો બનાવી પોતાના ફ્લેટ નંબર 8માં માળેથી ભૂસકો મારી મોતને વહાલું કરી દીધું હતું। પોતાના અંતિમ વિડીયોમાં તેઓના મોત પાછળ પત્ની અને સાસુ સસરા જવાબદાર હોય એ લોકોને સજા કરવા અને પોતાને માફ કરવા સાથે ભગવાન બધાને સુખી રાખેની વિનંતી કરી હતી। મૃતકના ભાઈ વિજય ચૌહાણે અશ્વિનભાઈના મૃત્યુ પાછળ પત્ની અને સાસુ સસરા જવાબદાર હોય એ ડિવિઝન પોલીસ મથકે તેઓ સામે ફરિયાદ નોંધાવી છે। જિંદગી કંટાળી ગયો છે, એકલું જીવન જીવીને કંટાળી ગયો છે। મારા મોત પાછળ મારા પત્ની અને મારા સાસુ સસરાનો સાથ છે, એ લોકોએ મને એકલો પાડી મારી બધું છીનવી લીધું છે, મને જીવન એકલા જીવા પર મજબૂર કરી દીધેલો છે। મહેરબાની કરી એ લોકોને સજા આપજો। મારું મકાન મારા બાપના પૈસાનું છે, એમાં મારી બહેનો અને મારા ભાઈનો હક છે, એ વેચી અને એમને અડધા ભાગે બધાને સરખા ભાગે વેચી આપજો। હું મારું જીવન એકાલતા વાયાથી કંટાળીને ટૂંકાવું છું, મને માફ કરજો। અને જે સુસાઇડ કરી છે, મારો નાનો ભાઈ છે, સગ્ગો નાનો ભાઈ છે, એનું નામ અશ્વિનકુમાર અંબાલાલ ચૌહાણ છે। એ માનસિક ત્રાસથી એટલો બધો કંટાળી ગયો, એની પત્ની અને એના સાસુ સસરાથી લઈને આ પગલું ભર્યું છે। એટલે જે બી પગલું ભર્યું છે એ આ 3 જણ માનસિક ત્રાસથી, એનું વાત એવી છે કે એનું મકાન છે અહીંયા દેવ દર્શન સોસાયટીમાં, તો એમની બહુનું એવું કહેવું છે કે ભાઈ એ મકાન મારા પપ્પાને મમ્મીને રહેવા માટે આપી દીધું, મારા ભાઈએ ના પાડી કે આ મકાન નહીં આપવું, એ બાજુ એ બાબતનો ઝઘડો બંધ ચાલતો હોય। 2 વર્ષથી એની વાઈફને મૂકીને જતી રહી અમદાવાદ, એને કોઈ કોન્ટેક નહીં, બસ પૈસા જોઈતા હોય તો એને ફોન કરીને પૈસા લેવા માટે ફોન કરી। એટલે આ લોકો 3 જણના માનસિક ત્રાસને લીધે જ એને સુસાઇડ કરી છે। તો મારી પોલીસ ખાતાને નમ્ર વિનંતી છે કે આની પર કાયદેસર કાર્યવાહી અને કડક કાર્યવાહી થાય ને સજા થાય એવી અપીલ કરું છું। ધન્યવાદ।